સભાના મેજ ઉપર આવશે તો કહું ચર્ચા પણ થવી જોઈએ. ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S6માં આગ લગાડવાની જે હિચકારી ઘટના બની હતી, જેમાં 58 જેટલા રામ સેવકો મૃત્યુ પામ્યા હતા અને 40થી વધારે લોકોને ઈજા થઈ હતી, અને ત્યારબાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આના સંદર્ભમાં જે તે વખતે આ ઘટના એ પૂર્વ આયોજિત હતી કે કેમ, એના સંદર્ભમાં તે વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નાણાવટી કમિશનની રચના કરી હતી, જેનો Part 1નો રિપોર્ટ 2008ની અંદર વિધાનસભામાં તે વખતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મૂકવામાં આવ્યો હતો. અને આ રિપોર્ટમાં આ આખે આખું એક ગોધરા ટ્રેનને આગ લગાડવાનું એક પૂર્વ યોજિત કાવતરું હતું એવું કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નિમાયેલા નાણાવટી કમિશન દ્વારા એનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, ગોધરાની ઘટના બાદ, સમગ્ર દેશ અને દુનિયાની અંદર નરેન્દ્રભાઈ મોદી અને એમના કેબિનેટના સભ્યો દ્વારા ગુજરાતની અંદર સાબરમતી એક્સપ્રેસની આગની ઘટના બાદ અનેક તોફાનો ફાટી નીકળવામાં આ રાજ્ય સરકારે પૂર્વ આયોજિત કાવતરું હતું એની કાગારોળ કરી નાખવામાં આવી હતી, અને દેશ અને દુનિયામાં તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના કેબિનેટના સાથી સભ્યોને બદનામ કરવા માટેના અનેક ષડયંત્રને કારસાઓ રચવામાં આવ્યા હતા. તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામે ચાલીને મુખ્યમંત્રી તરીકે પોતાને અને તેમના સાથી મંત્રીઓને આ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટના દાયરાની હેઠળ સમાવવા માટેનો એનો સ્કોપ એન્લાર્જ કર્યો હતો, અને જેના આધાર ઉપર આ ગોધરાના નાણાવટી પંચે એમની પણ તપાસ કરી હતી. એનો જે Part 2 હતો એ Part 2 આજે ગુજરાત વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવ્યો છે, અને આ Part 2 રિપોર્ટ કે જેના 9 જેટલા વોલ્યુમ છે, જેની અંદર 2500 કરતાં વધારે પાના છે, જેની અંદર 44,445 જેટલી એફિડેવિટ્સનો સાર છે, જે પૈકીના 18,000 જેટલી એફિડેવિટ એ જુદી જુદી રાહત અને અન્ય વસ્તુઓની છે, અને 488 જેટલી સરકારી અધિકારીઓના સોગંદનામા પછી જસ્ટિસ નાણાવટી સાહેબ અને જસ્ટિસ મહેતા સાહેબે જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ આજે વિધાનસભાની અંદર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટ ઘણો વિસ્તૃત છે એટલે એના તમામ મુદ્દાઓ તો હું તમારી સમક્ષ નહીં મૂકી શકું, પરંતુ એનો જે સાર છે, કન્ટેન્ટ છે, એ હું તમારા સૌની સમક્ષ મૂકું છું. એની અંદર ગોધરા કાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો એ કોઈ પૂર્વ આયોજિત કાવતરું ન હતું. જસ્ટિસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને એમના સાથીઓને ક્લીન ચીટ આપવામાં આવી છે. ગોધરા કાંડના તોફાનોમાં કોઈ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઈ સંડોવણી જોવા મળી નથી. પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગ હરેનભાઈ પંડ્યા, પૂર્વ મંત્રી શ્રી ભરતભાઈ બારોટ અને પૂર્વ સ્વર્ગસ્થ મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ, જેના સંદર્ભમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે. અને
આ તપાસ પંચના તારણોમાં 3 પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા એ નકારાત્મક જણાય છે. આમ આજે આખો આ પાર્ટ 2 રિપોર્ટ છે એ પાર્ટ 2 રિપોર્ટના આધારે જે લોકોની અંદર શંકા કુશંકાઓ અને ગુજરાતની સરકારને બદનામ કરવા માટેના ષડયંત્ર અને કારનામાઓ હતા, નરેન્દ્રભાઈ મોદીની છબીને વિશ્વની અંદર બગાડવા માટેના અનેક એનજીઓ અને કોંગ્રેસ દ્વારા જે કાવતરા કરવામાં આવ્યા હતા, એ નાણાવટી પંચના આ રિપોર્ટ દ્વારા એનો પર્દાફાશ થાય છે અને નરેન્દ્રભાઈ મોદી અને એમના સાથીઓને ક્લીન ચીટ એ નાણાવટી કમિશન દ્વારા આપવામાં આવે છે. આના સંદર્ભમાં જે 3 અધિકારીઓના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે એમાં તત્કાલીન આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનો સંદર્ભમાં કમિશને આ પ્રમાણેની ટિપ્પણી કરી છે. હરેન પંડ્યા અને ભરતભાઈ બારોટના સંદર્ભમાં પણ સ્પષ્ટતાથી કમિશને સંપૂર્ણ રીતે તપાસ કરીને હરેન પંડ્યાના સંદર્ભમાં એમણે લઘુમતીના મકાનો ઉપર હુમલો કરવા માટેની એમના ઉપર જે આક્ષેપ હતો, આ આક્ષેપ માહિતી વગરનો છે અને તપાસ પંચે સ્વીકારેલો નથી. ઉપરાંત અન્ય નરોડા પાટિયા અને અન્ય બનાવોની અંદર 5-7 હજારના ટોળાએ ત્યાંના સ્થાનિક આગેવાનોએ ઉશ્કેરણી કરીને કરાવેલો છે એ જે તે વખતે સબજ્યુડિસ મેટર હોવાથી એના સંદર્ભમાં કમિશને કોઈ તારણ કર્યું નથી. આ ઉપરાંત માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના સંદર્ભમાં એવા ઉલ્લેખ કરવામાં આવ્યા હતા કે વહીવટી તંત્રને કોઈ પણ જાતની જાણકારી કર્યા વગર તેઓ શ્રી ગોધરા ગયા હતા, પરંતુ ઉપરોક્ત કિસ્સાની અંદર એમના ગોધરાના પ્રવાસની વ્યવસ્થા કરનાર અધિકારીઓને જાણ હતી અને ગોધરાની જવાની બાબત એ કોઈ ખાનગી બાબત ન હતી, જેથી કરીને માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી એ ગોધરાની મુલાકાતે ગયા, એ ખાનગી મુલાકાત હતી. એ પ્રમાણેના જે આક્ષેપો હતા એ આક્ષેપો અહીંયા ઘડી ફર્સ્ટ દ્વારા ક્લિયર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58 જેટલા વ્યક્તિઓનું ત્યાં જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, આ પોસ્ટમોર્ટમના સંદર્ભમાં એ વખતના આરોગ્યમંત્રી અશોકભાઈ ભટ્ટ સામે આક્ષેપ હતો, એના સંદર્ભમાં પણ તપાસ પંચ દ્વારા એવો નિષ્કર્ષ આવ્યો છે કે આ સ્થાનિક અધિકારીના દ્વારા આપેલી સૂચનાના કારણે તે જ સ્થળ ઉપર એટલે કે રેલવે યાર્ડની અંદર એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ S6ના કોચનું નિરીક્ષણ કર્યું હતું અને એ નિરીક્ષણને પણ પુરાવાનો નાશ કરવા ગયા હતા એમ કરીને આક્ષેપ કરવામાં આવ્યો હતો. આમાં તપાસ પંચે સ્પષ્ટ કહ્યું છે કે મુખ્યમંત્રીનો હેતુ એ પુરાવા નાશ કરવાનો નહોતો, સ્થળ ઉપર ઘટના કેવી રીતે બની એનાથી માહિતગાર થવા માટેનો હતો. આ ઉપરાંત એક આક્ષેપ એવો કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રીશ્રીના નિવાસે ઉચ્ચ અધિકારીઓની મિટિંગ કરવામાં આવી હતી અને મિટિંગમાં કોઈ પણ પ્રકારના તોફાનોમાં પગલાં ન લેવા અને ગુસ્સો ઠાલવવા દેવાઓ એ પ્રમાણેની સૂચના આપવામાં આવી હતી. સરકાર સામે તે વખતના આઈપીએસ અધિકારી દ્વારા જે આક્ષેપો કર્યા છે એના અંગેના કોઈ પણ પ્રકારના સાચા ફેક્ટ્સના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને આવી કોઈ મિટિંગમાં આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. એટલે આટલા વર્ષો સુધી જે જૂઠાણાનો મારો ચલાવીને નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને છબીને છબી બગાડવા માટેના જે પ્રયાસો કર્યા હતા
એના સંદર્ભમાં નાણાવટી પંચ દ્વારા જે સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત જે તે દિવસે સરકાર દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું એની બાબતમાં પણ નાણાવટી કમિશન દ્વારા સ્પષ્ટ થાય છે કે સરકાર દ્વારા કોઈ બંધનું એલાન આપવામાં આવ્યું નહોતું. તે દિવસે સામાન્ય વાહન વ્યવહાર એ રાબેતા મુજબ સંપૂર્ણપણે હાઈવેમાં અને શહેરોની અંદર સંપૂર્ણપણે કાર્યરત હતો. આ ઉપરાંત કેટલાક અધિકારીઓની બદલીના સંદર્ભમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બદલી કરવામાં જે તે વખતે આવી હતી એ નિયમિત પ્રક્રિયાના ભાગ સ્વરૂપે કરવામાં આવી હતી. આ વખતના તોફાનો અને તે વખતે સમયની અનુસાર આવશ્યકતા પ્રમાણે કરેલી બદલી આ બંનેને કોઈ સુસંગત વાત એમાં નહોતી. આ ઉપરાંત પૂર્વ મંત્રી શ્રી ભરતભાઈ બારોટ ઉપર પણ જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોના સંદર્ભમાં પણ પોલીસ કમિશનરના જવાબમાંથી સ્પષ્ટ થયું છે, એટલે એના કારણે એમનો પણ આખા તોફાનોની ઉશ્કેરણીમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે વખતે કોંગ્રેસ પક્ષના માનનીય શ્રી અમરસિંહભાઈ ચૌધરીએ પણ જે રજૂઆતો કરી હતી અને એના સંદર્ભમાં પણ આ આક્ષેપો ખોટા છે એવું સ્પષ્ટ આ રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું હતું. આઈપીએસ અધિકારી જે પોતે આ મિટિંગના ભાગ હતા એ પ્રમાણેની વાહિયાત વાતો કરી હતી એ પણ આની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. કમિશનના દાયરામાં મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીનો સમાવેશ થવાના કારણે જ્યારે કમિશન તરફથી આ બધી જ ઘટનાઓના સંદર્ભમાં એમને જરૂરી પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતે જવાબ આપીને બહુ સ્પષ્ટ કર્યું છે કે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને રાજ્યના ગૃહમંત્રી તરીકે ઘટના બન્યા બાદ સમય ઉપર તાત્કાલિક અધિકારીઓ પોલીસ અધિકારીઓ એની સતત મિટિંગો લઈને રાજ્યની અંદર આ તોફાનો કોઈ પણ હિસાબે વધે નહીં એને અટકાવવા માટે વખતો વખત રિવ્યૂ મિટિંગ લઈને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી માહિતી એકત્ર કરી અને આનુષાંગિક સૂચનાઓ અને એના ઉપરાંત જ્યાં જ્યાં પેરામિલિટરી ફોર્સિસ અથવા અન્ય પ્રકારની વ્યવસ્થા કરવાની હોય તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને એમની સામેના જે બાકીના કહેવાતા આક્ષેપો કર્યા હતા એ તમામ આક્ષેપોનો માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. એ વખતે આરબી શ્રીકુમાર જે આઈપીએસ ઓફિસર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોના સંદર્ભમાં પણ પૂરી છણાવટથી માન્ય નાણાવટી સાહેબના આ પંચ દ્વારા આ 9 વોલ્યુમની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જસ્ટિસ નાણાવટી અને મહેતા પંચ દ્વારા તપાસ બાદ જે કેટલીક ભલામણો અમને કરવામાં આવી છે રાજ્ય સરકાર એ ભલામણોના સંદર્ભમાં પણ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ધાર્મિક નેતાઓ કે સંગઠનો આ પ્રમાણેની ઉશ્કેરણી કરીને સમાજમાં વર્ગ વર્ગ કોમ કોમ કે જાતિ વચ્ચેના કોઈ પણ પ્રકારના કોમી દંગા કે તોફાનો ન થાય એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત પૂરતા પોલીસ ફોર્સ અને એ પોલીસ ફોર્સને પણ અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી અને પોલીસ ફોર્સની અંદર વધારે મહત્તમ ભરતી કરીને એ દિશાની અંદર પણ રાજ્ય સરકારે કામગીરી કરવું જોઈએ અને રાજ્યમાં આવી કોઈ પણ પ્રકારની જેનાથી કોમી વૈમનસ્ય ભડકે રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા અને પ્રશ્નો ઊભા થાય આવી કોઈ ઘટના બની હોય તો એ ઘટનાના સંદર્ભમાં મીડિયાએ પણ એ ઘટનાનો એવો ઉપયોગ ન કરવો જોઈએ કે જેના કારણે સમાજની અંદર આ મેસેજ નીચે સુધી જાય અને કોમી તણાવ તોફાનો વધે એ પ્રમાણેનું કાર્ય ન કરવું જોઈએ. આમ સમગ્ર નાણાવટી પંચ દરમિયાન આ પ્રમાણેના રાજ્ય સરકાર સમક્ષ જે તે વખતે થયેલા આક્ષેપોની સામે નરેન્દ્રભાઈ મોદીને ક્લીન ચીટ
એમના સાથી મંત્રીઓના આક્ષેપોના સંદર્ભમાં બહુ ઊંડાણથી તપાસ કરીને આ જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ આજે વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવ્યો છે. ગોધરા રેલવે સ્ટેશન સાબરમતી એક્સપ્રેસ S6 નંબરનો કોચ જેમાં 58 જેટલા રામ ભક્તોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, આનો 2008ની અંદર વિધાનસભાની અંદર રિપોર્ટ મુકાઈ ગયો છે અને એ રિપોર્ટની ગુજરાત વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા થઈ છે અને એ ચર્ચામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન જેમાં 58 લોકો મૃત્યુ પામ્યા એ પૂર્વ યોજિત કાવતરું હતું એ નાણાવટી કમિશન પાર્ટ વન ની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર, આપણે ક્લીન શીટ આપીએ બરોબર, સર આપણે ક્લીન શીટ આપીએ બરોબર, એટલે તો દોષી લોકો કોણ હતા એવું એવનમાં કયો ઉલ્લેખ કરાયો, આ સમગ્ર ષડયંત્ર કરનાર કયા તત્વો હતા અને એના સામે શું પગલાં લેવામાં આવ્યા એવું કોઈ ઓબ્ઝર્વેશન છે? કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નિમાયેલા કંપ પંચે પોતાને જે સ્કોપ આઈડેન્ટિફાય કરીને કયો હોય એ આઈડેન્ટિફાય કરેલા સ્કોપ ઉપર એ પંચ કામ કરતું હોય છે અને નામદાર સુપ્રીમ કોર્ટના જજ નાણાવટી સાહેબ અને એમના આ પંચે પોતાના સ્કોપ હેઠળ એમને જે જે સજેશન કરવામાં આવ્યું હતું એના આધાર ઉપર એમને તપાસ કરીને આપણને આ રિપોર્ટ આપ્યો. પણ દોષી કોણ છે તો હોય ને સર, આટલા કોઈ નથી, આ ષડયંત્ર નથી, શું વાત સંજીવ ભટ્ટ IPS એ પોતે મીટિંગનો ભાગ હતો અને પોતે ફેક્સ કરેલો છે, જે ફેક્સ ખોટો હતો એના સંદર્ભની વાત કરી અને રાહુલ શર્માના મીડિયાના નિવેદનો આ બધા સંદર્ભની જે તે વખતની વાત સમગ્ર રિપોર્ટની અંદર આવેલી છે. સુપ્રીમ કોર્ટની અંદર NGO દ્વારા પિટિશન કરવામાં આવી હતી, એ પિટિશનમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવામાં આવી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ કેસનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે SIT એ સિલેક્ટ કર્યા હતા એના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર સ્પેશિયલ એની કોર્ટ બનાવવામાં આવી, એની અંદર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મૂકવામાં આવ્યા અને એના આધાર ઉપર એની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એનું કન્વિક્શન મળ્યું. એ હાઈકોર્ટની અંદર ચેલેન્જ થઈ, હાઈકોર્ટમાં આવું કૃત્ય કરવાવાળાઓને સજા આપવામાં આવી છે અને હાલ એની સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલુ છે. એક પછી એક પૂછો, બધાના જવાબ આપો. પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન છે ભાવનાબેન દવે, એ ભાજપમાંથી આવે છે, એમણે પુસ્તક પ્રકાશિત કર્યું છે અને એમાં એણે એવું એસ્ટાબ્લિશ કર્યું છે કે ગુજરાતનો ડબ્બો કોંગ્રેસના ચૂંટાયેલા મુસ્લિમ આગેવાનોએ સળગાવ્યો. એ પ્રકાશનથી હું વાકેફ નથી પણ એટલું ચોક્કસ કહીશ કે આ આરોપીઓમાં કેટલાક લોકો ગોધરા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય તરીકે કાર્યરત હતા, એના આધાર ઉપર કદાચ ભાવનાબેને આ પ્રમાણેના ઉલ્લેખો કર્યા હશે, એમાં કાંઈ ખોટું નથી. એફિડેવિટો છે અને સમગ્ર રાજ્યને બનાવતા બનાવોને આવરી લઈને એના સંદર્ભમાં સરકારી અધિકારીઓ પોલીસ અધિકારીના 468 કરતાં વધારે એફિડેવિટ છે, એટલે સમગ્ર
રિપોર્ટની ગહનતા એટલી વિશદ હતી કે જેના આધાર ઉપર આટલો લાંબો સમય આની અંદર ચોક્કસ ગયો છે. જન સંઘર્ષ મંચ અને જસ્ટિસ ઓફ તિસ્તા સીતલવાડના આ પ્રકારના એનજીઓએ ગુજરાતની આ આખી આખી ઘટના સુપ્રીમ કોર્ટની અંદર જઈને આખે આખો આ ઇસ્યુ એ લોકોએ માત્ર ગુજરાત નહીં, ગુજરાત અને દેશ અને દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓ બદનામ થાય એના માટે ષડયંત્રો કર્યા હતા. મેં કહ્યું તેમ રાજ્ય સરકારે આના સંદર્ભમાં તપાસ પંચ દ્વારા જે ભલામણો કરવામાં આવી છે એ ભલામણોનો મેં આપ સૌની સમક્ષ ઉલ્લેખ કર્યો છે અને ગુજરાત સરકાર આના સંદર્ભમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા અને તમામ કોમ એક સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જીવી શકે રહી શકે એના માટે તમામ આનુષાંગિક પગલાઓ અમે ભરવાના. મેં બહુ સ્પષ્ટ કહ્યું કે આમાં નરોડા પાટિયા અને નરોડા ગામ જે તે વખતે રિપોર્ટ પાર્ટ ટુ બન્યો એ વખતે સબજ્યુડિસ મેટર હતી. સબજ્યુડિસ મેટરને ન સ્પર્શ કરવો એવું તપાસ પંચે નિર્ણય કર્યો હતો એના કારણે એ ઘટનાનો ઉલ્લેખ નથી. કોની સામે? હા, એની સામે ડિપાર્ટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આખા રાજ્યમાં બનેલા 1000 કરતા વધારે ગુનાઓ છે અને દરેકે દરેક ગુનાઓમાં એના અલગ અલગ લોકો આ ગુનાઓ કરવા વાળા છે. જે લોક ચર્ચાની અંદર ઊભું કરીને નરેન્દ્રભાઈ મોદી અને સરકાર એણે આ તોફાનો કર્યા છે એવા જે આક્ષેપો હતા એ આક્ષેપોના સંદર્ભમાં નાણાવટી તપાસ પંચ દ્વારા ક્લીન ચીટ સાથે સરકારનો આની અંદર કોઈ રોલ નથી એવું બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું. એ વખતે હોમ મિનિસ્ટર તો ખુદ મુખ્યમંત્રી હતા પોતે, તો શું હોમ મિનિસ્ટર ક્યાંક તો કંટ્રોલ થયો? મેં કહ્યું તેમ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને પોતે ગૃહમંત્રીના નાતે તપાસ પંચને પોતે બહુ સ્પષ્ટતા સાથે એમણે મુખ્યમંત્રી તરીકે અને ગૃહમંત્રી તરીકે રાજ્યમાં થયેલા તોફાનોના આનુષાંગિક એમણે જે કરવાપાત્ર કામો હતા એ તમામ કર્યા છે અને એનું નાણાવટી પંચને પૂરતે પૂરતી જાણકારી આપવામાં લેખિત સ્વરૂપે આવી છે. એમાં એમ કહેવાય છે કે સરકારી તંત્ર કે કોઈ અધિકારીઓ ઇન્વોલ્વ નથી, તો એનો અર્થ એ થયો કે આ જે રાયટ્સ હતા એના જવાબદાર જે હતા એ લોકો નાગરિકો હતા જે લોકો અત્યારે જેલમાં છે, એવું કહેવાય? મેં સ્પષ્ટ કહ્યું તેમ રાજ્યમાં બનેલા 1000 કરતા વધારે ગુનાઓ, દરેક ગુનાની મોડેસ ઓપરેન્સી અલગ પ્રકારની છે, દરેક ગુનાના આરોપીઓ અલગ છે, એના કારણે એક થિયરીના આધાર ઉપર જે સરકારને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરતા હતા એના સંદર્ભમાં આ તપાસ પંચનું સ્પષ્ટ સારું. જે પોલીસ તંત્ર હતું એ તંત્રની અંદર પૂરતો સ્ટાફ નહોતો, આ તમામ તારણો અંદર કરવામાં આવ્યા છે, એ કામગીરી છે એની સામે સવાલ તમે જે કહ્યું એ પ્રમાણે ઉભા થયા, તંત્રની જે કામગીરી હતી અને બંદોબસ્ત પણ હતો જેના કારણે આપણી ઘટનાઓ બની, તો શું એ સ્ટાફ ઓછો હતો કે કયા કારણો રહ્યા હતા? નાણાવટી પંચમાં સ્પષ્ટ સરકારના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે કે રાજ્યમાં જેટલી પણ પોલીસની વધારે ભરતી થાય એનો જેટલો ટેકનિકલ રીતે એને પ્રિપેર કરાય અને જેટલા એને વેલ ઇક્વિપ કરાય તો આવી ભવિષ્યની અંદર કોઈ પણ ઘટના બને તો એ ઘટનાને નિવારવાની અંદર
આ પ્રમાણેના પગલા આપણને મદદરૂપ થાય. સર, એ વખતે સરકાર દ્વારા પણ એવી રજૂઆત કરાઈ છે, કમિશનમાં બી કરાઈ, સતત એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર પાસેથી મદદ માંગવામાં આવી હતી, આર્મ ફોર્સ માંગવામાં આવ્યા હતા, પરંતુ કેન્દ્રમાંથી અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ફોર્સને જાણી કરીને વિલંબ કરવામાં આવ્યો હતો મોકલવામાં. તો આ અંગે તપાસ થઈ છે, આ અંગે કમિશનનું શું નિવેદન છે? રાજ્ય સરકાર અને ખાસ કરીને અમારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પંચ સમક્ષ જે જે વિગતો માંગવામાં આવી એની મેં કહ્યું તેમ 468 કરતાં વધારે એફિડેવિટોની અંદર આપના દ્વારા જે પ્રશ્ન કર્યું છે એનું ડિટેલિંગ આપવામાં આવ્યું છે. છેલ્લો હવે, હા, મેં કહ્યું તેમ કે મૂળતઃ જે પ્રથમ દર્શનીય ગુનો બન્યો છે સાબરમતી એક્સપ્રેસની અંદર અને એની અંદર કેટલાક લોકો એક કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા ચોક્કસ હતા. નાણાવટી પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એ જે મિટિંગ થઈ હતી એ મિટિંગ એ રાજ્યમાં ઊભી થયેલી આ પરિસ્થિતિ માટે એ નિવારવા માટે પોલીસ તંત્ર વહીવટી તંત્ર દ્વારા શું શું એક્શન લઈને ઊભી થયેલી પરિસ્થિતિને તાત્કાલિક ખાડીને રાજ્યમાં શાંતિ સલામતી પ્રસ્થાપિત થાય એના માટેની આ મિટિંગ થઈ હતી. સાહેબ, આપણે નાણામંત્રી પંચ માટે આપણે કેટલો ખર્ચ થયો અને મારો બીજો પ્રશ્ન એ છે કે જે 58 લોકો ભૂંજાઈ ગયા એના માટે વળતર વધુ ચૂકવવાનું કોઈ આદેશ નાણામંત્રી પંચ દ્વારા કરવામાં આવ્યો? જે 58 જેટલા લોકોએ પોતાનો આ એક ષડયંત્રના કારણે જાન ગુમાવ્યો છે એને નામદાર કોર્ટના ચુકાદા અનુસાર વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અને રેલવે બોર્ડ દ્વારા પણ એને સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકીની રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને કેન્દ્ર સરકાર રેલવે બોર્ડની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. જાફરી હોય, એનજીઓ હોય અને જે કોઈ લોકો હોય એની સામે તમે હવે શું લીગલી શું એક્શન લેવાના? ગુજરાતમાં જે તે વખતે નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજ્યની તમામ પ્રજાને સાથે લઈને ગુજરાતનો વિકાસ કરી રહ્યા હતા તેવા સંજોગોમાં નરેન્દ્રભાઈ મોદીને ચૂંટણીની અંદર જે સીધા પરાસ્ત નહોતા કરી શકતા એ લોકો એમની છબીને ગ્લોબલી ડેમેજ થાય તે માટે જે ષડયંત્ર અને કારસાઓ રચ્યા હતા જેનો આજે નાણાવટી પંચે જવાબ આપ્યો છે, ક્લીન ચીટ આપી છે. પરંતુ જે આપનો પ્રશ્ન છે કે એના સંદર્ભમાં તમે કોઈ પગલાં લીધા છે તો મારી એટલું જ કહેવું છે કે ગુજરાતની 6 કરોડની પ્રજાએ 2007માં 2012માં 2014માં આના નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કારસાઓના જવાબ આપી ચૂક્યા છે એટલે એના માટે મારે વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. જે તે વખતે બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર દ્વારા તે દિવસે અપાયેલા બંધને કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી અને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ વાહન વ્યવહારથી માંડીને આખી સરકાર નિયમિતપણે ચાલે એવું આયોજન કરવામાં આવ્યું હતું. ચલો હવે હિન્દીમાં લઈ લો. અરે એક મિનિટ રોલ કરીએ. તો ગોધરાગાન પૂર્વે આયોજિત પણ બાદના તમામ તોફાનો જે હતા તે પૂર્વ આયોજિત નહોતા. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને મળી ગઈ છે ક્લીન ચીટ. જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો
તેને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ, મોદીની છબીને વિશ્વમાં ખરાબ કરવાના ષડયંત્રનો જે પર્દાફાશ થયો હતો તેને લઈને પણ રિપોર્ટમાં જે વાત સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. શ્રી કુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા શંકાસ્પદ, સ્વર્ગવાસી હરેન પંડ્યાને પણ તોફાનોમાં ક્લીન ચીટ આપવામાં આવી છે. આ રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો તેને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી. સીએમના નિરીક્ષણ પર પણ ક્યાંક સવાલો જે ઉઠ્યા હતા તેનો જવાબ પણ તેમણે આપ્યો છે. પત્રકારોના તમામ સવાલોનો જવાબ આપ્યો પ્રદીપસિંહ જાડેજાએ. જ્યારે ગોધરાકાંડ પૂર્વ આયોજિત હતું, પણ તેના ત્યારબાદ થયેલા જે તોફાનો હતા તે પૂર્વ આયોજિત નહોતા. આજ મુદ્દે અમારી સાથે જોડાયેલા પેનલિસ્ટ સાથે પણ તેમના મંતવ્યો લઈ લઈશું, પ્રતિભાવ જાણીશું તેઓ શું કહે છે. સૌથી પહેલા